વેલકમ બેક. બ્રેક બાદ અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. ચર્ચાને આગળ વધારીએ. ગગનદીપજી, જે પ્રકારે મહિલાઓની સુરક્ષા માટે ટેકનોલોજીકલી એડવાન્સ થઈ રહ્યા છે, ઘણી બધી એપ્લિકેશન્સ છે કે જે મહિલાઓ યુઝ કરી શકે છે, ઘણા બધા સોફ્ટવેર્સ છે કે જેના થ્રુ પોલીસની સાથે કોન્ટેક્ટ કરવો સરળ બની શકે, તો એ કેટલું સારું રહેશે? આ ખૂબ જ સારું રહેશે, બીકોઝ જો અત્યારે અમારા જો હાર્ડ સોફ્ટવેર જો અમદાવાદ સિટીમાં જો પહેલ થઈ છે, આનાથી આ ક્લિયર છે કે સોફ્ટવેરના યુઝ થશે ઓર મહિલાઓની જો સુરક્ષાના જો પોલીસના અત્યારે હેતુ છે કે મહિલાઓ સુરક્ષિત રહે, આના સોફ્ટવેરથી ખૂબ જ મદદ થશે. જી રોઝનબેન, આ સોફ્ટવેર શું દરેક વખતે લોકેશન પકડી બતાવશે કે મહિલા ક્યાં છે ક્યાં છે, અને કેટલો દાયરો કેટલો રહેશે આ સોફ્ટવેરનો? સૌથી પહેલા લેટ ટુ ક્લેરિફાય કે ધીસ ઇઝ નોટ જસ્ટ અ સોફ્ટવેર, ધીસ ઇઝ અ ટેકનોલોજી પુટ ઇન પ્લેસ, જેમાં ટેલિકોમ આવી જાય, ડેટાબેઝ આવી જાય, એડમિન આવી જાય, પ્રોગ્રામિંગ આવી જાય, જાવા, પીએચપી, એન્ડ્રોઇડ, આઈફોન બધું ઢગલે ઢગલા આવે છે. એટલે જસ્ટ નોટ અ સિંગલ થિંગ, ઇટ્સ અ ફૂલ ટેકનોલોજી પુટ ઇન ટુ પ્લેસ વિથ ધ ટેલિકોમ ધીસ થિંગ. હવે જેનો એનો જે તમે જે ડાયરો કહો ઇન ટર્મ્સ ઓફ, એઝ આઈ અગેન રિપીટ જે મેં કહ્યું હતું કે અમારું કામ છે કે લોકેશન લોકેટ કરવાનું. લોકેશન આજની તારીખમાં સેલ ટાવરથી મળે છે, એટલે જે સેલ ટાવરથી લોકેશન મળશે, યુ કાન્ટ સે કે પિન પોઈન્ટ એક્ઝેક્ટ લેટિટ્યુડ અને લોંગિટ્યુડ અહીંના પડશે. જે નજરે કે એક્ઝામ્પલ વોડાફોન, તો વોડાફોનનો જે નજીકનો નજીક ટાવર છે, મે બી 500 મીટર દૂર છે, મે બી કિલોમીટર દૂર છે, તો એ નજીકનો નજીક ટાવર મળશે. બટ એટલે અમે કહીએ છીએ કે અગર તમે રેજિસ્ટર કરો છો, રેજિસ્ટર કરશો એટલે તમારે તમારા 5 કે 10 તમારા ફ્રેન્ડ, રિલેટિવ, પપ્પા, મમ્મી, ભાઈ, બહેનના નામો લખશો. એટલે જેવો તમે અહીંયા પેલો એક બટન દબાવીને 1091 ફોન કરો છો, એટલે એ લોકોને બી એસએમએસ જાય છે, અને તમારો મોબાઈલથી નથી જતો, હાર્ટના ટર્મિનલથી જાય છે, એટલે યુ ડોન્ટ હેવ ટુ પે ફોર ઇટ. અને એસએમએસ તમારા મમ્મી પપ્પાને બી પહોંચે છે કે યુ આર ઇન સમ પ્રોબ્લમ. એટલે તમારો મમ્મી પપ્પાને બી ખબર પડી ગઈ, માની લો તમારો મમ્મી પપ્પા જાણે છે કે તમે આ પિક્ચર જોવા કોઈક ફ્રેન્ડ જોડે ગયા છો. એટલી વારમાં પોલીસ બી ચેક કરે છે. પોલીસ પહેલા એઝ વિક્ટિમને ફોન કરશે, અગર વિક્ટિમ ફોન નહીં ઉપાડે, આ વિક્ટિમ ફોન પર વાત નહીં કરી શકે, તો પોલીસ પહેલા જે ફ્રેન્ડ રિલેટિવ આપણે જોઈશું બતાવીશ, ફ્રેન્ડ રિલેટિવ નેટવર્કને ફોન કરવાનું ચાલુ કરશે. મમ્મી પપ્પા એટલે પપ્પા મમ્મી જોડે વાત કરશે કે સાહેબ તમારી ડોટરનો ફોન છે, ધર ઇઝ સમ પ્રોબ્લમ, તો કે હા મારી દીકરી અહીંયા પિક્ચર જોવા ગઈ હતી. એટલી વારમાં 10-15 મિનિટ આ કરતા થશે, એટલી વારમાં આપણે પોલીસવાલા એનું લોકેશન શોધવાની કામ કરશે, અને 10-15 મિનિટમાં એ લોકોને ટેલકો ઓફિસર્સથી, મોબાઈલ કંપનીથી લેક ને સેલ એટલે સેલ સાઇડનું લોકેશન મળશે. એટલી વારમાં પોલીસ ત્યાંની નજદીકની જે પીસીઆર વેન છે, ધ નિયરેસ્ટ પીસીઆર વેન, ભલે આઈ અન્ડરસ્ટેન્ડ 1 કિલોમીટરનો ડિસ્ટન્સ કદાચ હોઈ શકે, પણ વેન ધ પીસીઆર વેન ગોઝ વિથ અ સાયરન, ઇટ ધેર આર ચાન્સીસ કે ધેર આર ચાન્સીસ કે એ સાયરન સમજીને જે બી પરપેટ્રેટર કહેવાય એ કદાચ ભાગવાની કોશિશ કરે, આ છોકરીને છોડી દે, ને એ રીતે એના મમ્મી પપ્પા બી એ પર્ટિક્યુલર, કારણ કે એ લોકોને બી લોકેશનનો એસએમએસ જશે, એટલે મમ્મી પપ્પા બી ત્યાં પહોંચી જશે, આ ફ્રેન્ડ રિલેટિવ કે જે યુ નો એક આખું કમોશન ક્રિએટ થશે. એટલે ધીસ વિલ હેલ્પ. આઈ વુડ નોટ સે કે ધીસ ઇઝ ધ ફૂલ પ્રૂફ સિસ્ટમ, ઇટ કેનોટ બી અ ફૂલ પ્રૂફ સિસ્ટમ. હા, અગર તમે અંદર અમારી પાસે એન્ડ્રોઇડ અને આઈફોન માટેના સોફ્ટવેર છે, તમે ઓનલાઈન સાઇટ પર જશો તો યુ કેન ડાઉનલોડ દેટ. અગર તમે સોફ્ટવેર નાખશો તો દેર ઇઝ અ પ્રોબેબિલિટી કે તમારું એક્ઝેક્ટ લેટિટ્યુડ લોંગિટ્યુડ આવશે. અને એમાં ફાયદો એક બીજો કર્યો છે અમે, એવું કર્યું છે કે અગર તમે મૂવિંગ છો, બસમાં છો યા ગાડીમાં તમને કોઈ લઈ જાય છે, તો તમારે એકવાર ખાલી સોફ્ટવેરમાં એકવાર ક્લિક કરી દો છો ને પેનિક બટન, એટલે આપોઆપ હર 2 મિનિટે એ નવા લોકેશન નાખતું જશે. એટલે એ સોફ્ટવેર હશે તો ઓબ્વિયસલી ઇટ ઇઝ હેલ્પફુલ, પણ ના હોય તો બી તમે, મેં એઝ આઈ ટોલ્ડ બિફોર, પ્લીઝ યુઝ ઇટ ફ્રોમ એની સિમ્પલ ફોન એન્ડ યુ વિલ ગેટ હેલ્પ. રુઝનભાઈ, અહીં એક વસ્તુનો ડેમો આપવો ખૂબ સારો રહેશે કે જેથી કરીને ઓડિયન્સ પણ દેખી શકે કે કેવી રીતે આ વસ્તુ કામ કરે છે. તો સપોઝ હું કોઈ પણ ફોન ઉપરથી ડાયલ કરી શકું? 1091, આમ તમે સ્પીડ ડાયલમાં નાખી શકો છો. ઓકે, હવે ન્યૂઝ રૂમમાં જઈએ અને ત્યાં જઈને જોઈએ કે એકચ્યુઅલી આનાથી અપડેટ શું થયું છે તમને બતાવીએ. મેં માત્ર એક મિસ કોલ માર્યો છે, ન્યૂઝ રૂમમાં અમારા સહયોગી મુફદ્દલ હાજર છે, તેમની પાસેથી જાણીએ કે ત્યાં અપગ્રેડ શું થયું છે. જે મુફદ્દલ, મેં એક મિસ કોલ માર્યો છે હાર્ટમાં, શું થયું છે ત્યાં આગળ? જી યુતિ, હું આપને જણાવી દઉં કે પોલીસ હાર્ટની જે આખી આખો સોફ્ટવેર છે એકદમ સચોટ છે, અને આપે હમણાં જ જે મિસ કોલ માર્યો છે અમારા સુધી તેની વિગતો પહોંચી ગઈ છે. હું આપને કમ્પ્યુટર સ્ક્રીન પર જ સીધું ડેમો કરી દઉં છું. આપે જે હમણાં મિસ કોલ માર્યો છે એ અહીંયા સમય સાથે દેખાડે છે, યુતિ એમ શર્મા, સાથે જ એડ્રેસ પણ દેખાડે છે. જો આપ રજીસ્ટર નથી તો જે સમયના જે આપના પ્રૂફ છે અને જે એડ્રેસ છે તે પણ બતાડે છે. આપનો મિસ કોલ જે હમણાં થોડી વાર, માત્ર સેકન્ડ્સ થઈ છે, થોડી સેકન્ડ્સ થઈ છે, પણ અહીંયા તુરંત જ ડિસ્પ્લે કરી રહ્યો છે યુતિ. જી, તો એક આની અંદર રજીસ્ટ્રેશન વગરનો પણ મારો ફોન છે, પણ મિસ કોલ થી મારું નામ, મારો નંબર ત્યાં આગળ તો ફ્લેશ થઈ ગયો, પણ આગળ જતા જો માત્ર મેં આ મિસ કોલ કરી દીધો છે
ત્યાર બાદની જે પ્રોસેસ છે તે સમયગાળા દરમિયાનની અંદર પોલીસ કેવી રીતે કામ કરશે મારા સુધી પહોંચવા માટે? હવે આ મિસ કોલ તમે જોયો ને એની બાજુમાં હવે પેલા જે ઓપરેટર છે અગર એ વાત કરી શકે છે તો અલગ સ્ટોરી છે, પણ અગર વાત નથી કરી શકતો તો ત્યાં વેઇટિંગ ફોર લોકેશન હતું તે દબાઈ ગયું હતું, એટલે હવે આપણે 10 મિનિટ વેટ કરવી પડશે અને 10 મિનિટમાં તમારું લોકેશન અહીંનું છે તો જે બી હશે તમારો કયો ઓપરેટર છે તમારો? ઇટ્સ અ વોડાફોન. વોડાફોન તો વોડાફોનનો જે અહીંયા નિયરેસ્ટ ટાવર હશે એ થોડી વારમાં આપણે જોઈશું તો અહીંયા અપડેટ થઈ જશે એટલે લોકેશન અહીંયા પુશ થઈ જશે અને યુ વિલ બી એબલ ટુ ફાઇન્ડ. એટલે હવે પોલીસ શું કરશે? લોકેશન લેશે અને એ લોકેશન પર એની જે પીસીઆર નિયરેસ્ટ એ લોકોના આખા ડિસ્પેચરના એ લોકોના પોતાના સિસ્ટમ છે તો ડિસ્પેચરને મેડમ આઈ થિંક વુડ બેટર એક્સપ્લેન કે હાઉ પછી નેક્સ્ટ શું સ્ટેપ હોય છે મેડમ? આમાં શું છે કે જ્યારે આ પોલીસને લોકેશનની ખબર પડશે કે અત્યારે આ જગ્યા છે તો તાત્કાલિક જો અમારી પીસીઆર વેન્સ છે આ બધાને તાત્કાલિક કંટ્રોલ રૂમ મારફતે જાણ થશે કે આ લોકેશન ઉપર આ જો યુવતીને ફોન કર્યો છે આ છે ત્યાં, તો તાત્કાલિક પોલીસ આવીને ત્યાં કોર્ડનિંગ કરીને આ બધું એરિયાની સર્ચ કરી શકે. બીકોઝ જો તરીકે અત્યારે અમને ખબર પડી કે હાફ કિલોમીટર 1 કિલોમીટર ના પેરેફરી માં હશે તો બધા 1 કિલોમીટર માં વ્યવસ્થિત રીતે સર્ચ ઓપરેશન થાય તો તાત્કાલિક આ યુવતીને શોધી શકાય. જી ગગનદીપજી, ખાસ કરીને શહેરી વિસ્તારોની અંદર મોબાઈલ ટાવર્સના જરીયે કદાચ સરળતાથી પહોંચી શકાતું હશે, ગ્રામીણ વિસ્તારોની અંદર આનાથી થોડી મહેનત પોલીસની વધી જશે ખરી? ગ્રામીણ વિસ્તારોમાં શું થાય છે કે શહેરી વિસ્તારોમાં જો કવરેજ હોય છે જો સેલઆઈડીના એમના જો ટાવર રહે છે હાર્ડલી હાફ કિલોમીટર 1 કિલોમીટર હોય, બટ જ્યારે આપણે ગ્રામ્ય વિસ્તારમાં જઈએ તો આ ટાવરના જો એરિયા હોય છે આ 4 થી 5 કિલોમીટરના થઈ જાય પણ પછી ત્યાં શું હોય કે આ વસ્તી પણ જુદા જુદા એરિયા પણ ડિફરન્ટ હોય છે તો આના હિસાબે ડેફિનેટલી પોલીસને મહેનત થોડી વધુ કરવી પડશે, બટ તેમ છતાં મને લાગે છે કે વેલકમ બેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અમારી વિશેષ રજૂઆતમાં. ચર્ચાને આગળ વધારીએ. રુદનબેન, જેવી રીતે આ સોફ્ટવેરને ડેવલપ કરવામાં આવ્યો છે, એક મિસ કોલ માર્યા બાદ એ 10 મિનિટની પ્રોસેસ બાદ પોલીસની શું કાર્યવાહી રહેવાની છે? જેમ મેડમે કહ્યું કે 10 મિનિટ જેવું લોકેશન મળશે એટલે એ લોકોના જે ડિસ્પેચર્સ છે એ સૌથી પહેલા હવે તો આઈ મીન આ લોકોનું આધુનિક થઈ ગયું છે કે એ લોકોના મેપ્સ છે, જીઆઈએસ મેપ્સ છે અને એ લોકોની પીસીઆરમાં જીપીએસના યુનિટ્સ છે. એ જીપીએસના યુનિટ્સ કહે છે કે એટ ધેટ પર્ટિક્યુલર ટાઈમ એ ક્યાં છે વેન, એટલે જેવું લોકેશન મળશે એ લોકો જોશે કે ઓકે લઈને કે અહીંયાનું સંદેશનું લોકેશન છે તો એ જોશે કે સૌથી નજીક જીપી આપણે વેન ક્યાં ઊભી છે અને ત્યાંથી એ લોકો ફોન કરશે અને એઝ મેડમ સેડ કે એ રીતે દે કોર્ડન ધ એરિયા એન્ડ ટ્રાય ટુ સર્ચ ધ ગર્લ ઇન 500 or 1 કિલોમીટર. અને હવે બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મારે કહેવો હતો કે અગર તમે રજીસ્ટર કર્યું છે www.policeheart.com પર તમે જશો ને તો તમે રજીસ્ટર કરી શકશો અને એની ઉપર તમે રજીસ્ટર કરશો તો એનાથી ફાયદો શું થશે કે જે ફ્રેન્ડ ને રિલેટિવ્સનું તમે આખું નેટવર્ક 10 જણનું બનાવી શકશો, એટલે તમને જ્યારે પ્રોબ્લેમ છે તો તમારા પેરેન્ટ્સ તમને હેલ્પ કરવા આવી શકશે, તમારા પેરેન્ટ્સ તમને લોકેશન ખબર પડી જશે. એટલે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે મારે રિક્વેસ્ટ છે તમારા મીડિયમ થ્રુ કે પ્લીઝ ગો એન્ડ રજીસ્ટર ઓન www.policeheart.com. ધીસ ઇઝ વેરી હેલ્પફુલ. જી ગગનદીપજી, આ પ્રકારે પોલીસની સાથેના આ સહયોગથી કે લોકો રજીસ્ટર કરી રહ્યા છે, મહિલાઓ રજીસ્ટર કરી રહી છે, આ પોલીસ અને પ્રજા વચ્ચેનો જે ગેપ છે તેને પણ દૂર કરવામાં હેલ્પફુલ થશે ખરું? બિલકુલ થશે. મને લાગે આમાં એક જો સ્ટેપ અમારે આગળ લેવું પડશે કે જુદા જુદા વિસ્તારોમાં અત્યારે પોલીસ મિત્રોની સ્કીમ પણ ખૂબ જ ચાલે છે આપણા ગુજરાત રાજ્યમાં, તો પોલીસ મિત્રોને સાથે રાખીને આ લોકો થ્રુ પણ અત્યારે આપણા મીડિયાને થ્રુ બટ પોલીસ મિત્રો થ્રુ પછી અમે સેમિનાર કરીને બધી યુવતીઓને બોલાવીને એમને વધારેમાં વધારે એમના એડવર્ટાઇઝમેન્ટ થાય, ક્યોંકિ આ બિલકુલ જેમને કહીએ ને ડાઉન ધ લાઈન સુધી યુવતીઓ સુધી આ મેસેજ પહોંચે કે આ હાર્ટ નામનું સિસ્ટમ ચાલે છે. બીકોઝ આ નહીં થવું જોઈએ કે જેમને ફક્ત ઇલેક્ટ્રોનિક મીડિયમની ખબર છે યા જો ન્યૂઝપેપર વાંચે છે યા જો ટીવી વાંચે છે ફક્ત એમને ખબર પડે, ખરેખર આ ટાઈપના પણ અમારા સેક્શન છે જો કદાચ નહીં વાંચતા હોય તો એમને પણ અમારે મારફતે આ બધું અમારે સમજાવવું પડશે કે ધીસ ઇઝ ફોર યોર બેનિફિટ, આ તમારી સુરક્ષા માટે છે. ક્યોંકિ આને સાથે શું છે, એક પોલીસ પ્રજાના જો એક એક વિશ્વાસ છે આ પણ મને લાગે વધુ સંપાદન થાય આનાથી. જી ગગનદીપજી, આવનાર સમયની અંદર આ સોફ્ટવેરના માધ્યમથી આ ગુનાહિત પ્રવૃત્તિઓને ડામી શકાશે ખરી અને કેટલી શક્યતાઓ છે, કેટલા સમયની અંદર આપણે એક રેવોલ્યુશનની આશા રાખી શકીએ તેમ છીએ? ડેફિનેટલી ડામી શકાશે. બીકોઝ અત્યારે જો એક કહી શકાય કે જો લેડીઝમાં પણ જાગૃતિ છે કે અમારે કંઈ પણ અમારે